વન ડે પિકનિક માટે 170 રૂપિયાની એન્ટ્રી ટિકિટ સાથે ગુજરાતનું લાર્જેસ્ટ એમ્યુઝમેન્ટ પાર્ક જે કહેવામાં આવે છે તે તિરુપતિ ઋષિવન આપણે આવી ગયા છે. ત્યાં 350 રૂપિયામાં માત્ર ને માત્ર તમને વોટર પાર્ક મળી જતું હોય છે અને આખો દિવસ તમે એન્જોય કરશો તો પણ તમે અડધું જ પાર્ક તમે ફરી શકશો એટલું લાર્જેસ્ટ છે. 20 લાખથી વધારે તમને અહીંયા ટ્રી જોવા મળે છે અને 300 એકરની અંદર આખું આ પાર્ક ફેલાયેલો છે. ઘણી બધી રાઇડ છે, મજા મસ્તી છે, તમે એમ્યુઝમેન્ટ પાર્ક છે, સાથે સાથે અહીંયાની એડવેન્ચર એક્ટિવિટીઝ પણ ઘણી બધી છે. તમે ફેમિલી સાથે, તમારા પરિવાર સાથે અથવા તો તમારે કોલેજ પિકનિકની ટ્રીપ કરવી હોય આ ઉનાળા વેકેશનમાં તો બહુ સરસ મજાની જગ્યા છે, તો મસ્ટ વિઝિટ છે. ચલો આખો વિડીયો શરૂ કરીએ. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ વાણી બધી. અત્યારે નવા એપિસોડમાં આપ સૌને બધાનું સ્વાગત છે. તમને વોટર પાર્ક, સ્નો પાર્કથી લઈને બધી જ વસ્તુ તમને ફરવાની બતાવી છે. આ વખતે ઉનાળાની સિરીઝ સૌથી વધારે મજેદાર બની રહી છે. આજે હું અત્યારે આવ્યો છું વિજાપુર દેરોલ ગામ તરફ અને તિરુપતિ ઋષિવનની અંદર. અને આ જે રસ્તો કહેવાય છે એ વિજાપુરથી હિંમતનગરવાળો હાઈવે કહેવાય છે. વચ્ચે આપણે આજુબાજુમાં મહુડી પણ છે, એ પણ તમે દર્શન કરી શકો છો. આ જગ્યા ઉપર તમને ઋષિવનમાં તમે એન્ટ્રી કરો છો તો મેઇન હાઈલાઇટ કે મેઇન પોઈન્ટ તમે કહી શકો તો એમાં 20 લાખથી વધારે ખાલીના વૃક્ષો આવેલા છે. બીજી ખાસ વસ્તુ એમને કહું તો 300 એકરની અંદર આ આખો મોટો પાર્ક ફેલાયેલો છે. ઘણી બધી રાઇડ છે, બહુ બધી માહિતી આજના એપિસોડમાં તમને બતાવવાનો છું. આ જગ્યા ઉપર તમારે વન ડે પિકનિક કરવું હોય તો પણ ઓછો સમય પડે એટલું મોટું એડવેન્ચર પાર્ક છે, એમ્યુઝમેન્ટ પાર્ક છે, એટલે ખૂબ મજા પડી જશે. જો આપણે જ્યારે એન્ટ્રી કરીએ ને એટલે તમારે પાર્કિંગની શું વ્યવસ્થા એ તમને બતાવી દઉં. ગાડીઓ લક્ઝરી કે કોઈ પણ વસ્તુ તમે લઈને આવો છો એની અંદર તમારે 2-વ્હીલરના 10 રૂપિયા છે, ગાડીના 20 રૂપિયા છે અને તમારે લક્ઝરી કે મોટી સાધન હોય તો એના 30 રૂપિયા છે. મિનિમમ પ્રાઇસની અંદર તમને પાર્કિંગ મળી જશે. તો હવે સીધા આપણે પાર્કની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. તમને પાર્કિંગ માટેની માહિતી તમને આપી દીધી છે. હવે ટિકિટ છે 1 પર્સન, એટલે 170 રૂપિયા તમને પર પર્સન તમને મળે છે. ચલો હવે સીધા અંદર જઈએ. અને ખાસ મેઇન વાત તમને જો કહેવાની રહી ગઈ, આની અંદર તમારા ઘરનું ફૂડ પણ એલાઉડ છે, એટલે તમે કોઈ પણ બંધારણની અંદર નહીં ને તમે મસ્ત મજાનું ફેમિલી સાથે એન્જોયમેન્ટ અને આ પિકનિકનું સ્થળ સૌથી મજા પડી જશે તમને. અહીંયા આપણે છે ને લગેજ કાઉન્ટર પણ છે. તમારી કદાચ મોટી બેગ અથવા કિંમતી સામાન કે એવું રસું લાવેલા હોય તો તમારા બેગની અંદર તમારે અહીંયા મૂકી દેવાનું. હવે ખાલી 10 રૂપિયા એની અંદર ચાર્જ લાગે છે. વિચારો, એકદમ સસ્તા સસ્તું પાર્ક છે, એન્ટ્રી ટિકિટ પણ સસ્તી છે અને બધી વસ્તુઓ પણ સસ્તી તમને જોવા મળશે. પાર્કની અંદર આવો એટલે સરસ મજાનું પહેલાં તો આપણું શંકર ભગવાનનું શિવલિંગ તમને જોવા મળી જતું હશે અને મસ્ત મજાના ફોટા પડાવો. હર હર મહાદેવ. રાજાને આપણે આ મેપનો ફોટો પાડી દઈએ. એક પ્લેસ આપણે બાકી નહીં રાખ્યો. તો પહેલી આપણી શરૂઆત જીપ લાઈનથી કરીએ છીએ, એડવેન્ચર સ્ટાર્ટ કરી દઈએ. બહુ જ મોટું પાર્ક છે એટલે એક એક જેમ જેમ દેખાય એટલું લઈશું. 90 રૂપિયા ટિકિટ છે. ફટાફટ આપણે જીપ લાઈન અહીંયાથી લઈને પાછું અહીંયા જવાનું રહેશે. તો આવી જવાનું સાથે ખૂબ મજા કરાવી દઉં તમને. તો આપણી પાસે વન્ડર ઓફ ધ વ્હીલ આવી ગઈ છે, જે આપણું આખું પાર્ક ફેરવે છે. 70% આપણે આમાં કવર થઈ જતું હોય છે. તો આવી જાઓ. ચલો ઊભી રાખી દો, ઊભી રાખી દો. એ હા,
પાર છે, તમે 70% તમે આની અંદર ફરી શકો છો. અને કદાચ દાદા દાદી આવે આખું પાર્ક ના ચાલી શકે તો આ ગાડીમાં બેસી એટલે 70% આવી જાય. જો બધું એડવેન્ચર ટ્રીક બધું જે વસ્તુ તમને જોવા મળતી હોય છે બધી તમને અહીંયા મળી જશે. આ આપણું એફિલ ટાવર આવી ગયું છે. વાહ રે વાહ. અને આની ટિકિટ પણ કેટલી ખબર? માત્ર 40 રૂપિયા. હવે તમે કદાચ આગ્રા ના ગયા હોય તો આગ્રાનો તાજમહેલ બી તમને અહીંયા જોવા મળી જશે, એ પણ ટ્રેનમાં બેસીને. ટર્ન લે તમારે ક્યાં ખતર ના કરો. ઋષિવનમાં તમે જ્યારે આવો છો તો આ સ્કાય રેલ તો કરવાનું ભૂલાય જ દે. એક વખત ભલે મોટા હોય કે નાના હોય, અહીંયા બેસીને જે મજા આવે છે ને યાર. અને ખાસ તો સૌથી વધારે મજાની વાત તો એ છે કે આ જે તળાવની ચારે તરફ ફરે છે ને, એટલે એની તળાવની વચ્ચે બોટિંગ કરતા લોકો હોય અને પછી આજુબાજુના મોન્યુમેન્ટ જોવાની મજા, આ બધી જ વસ્તુનો કોમ્બો પેક એટલે આપણી આ સ્કાય રેલ. એની 80 રૂપિયા ટિકિટ છે. ચોક્કસથી આ વિઝિટ તો કરજો અને મજા પડી જશે તમને. સ્કાય રેલ પતાવીને ડેઝિંગ કાર એટલે આપણે પેલું આમ અથડામણવાળી જે ગાડી હોય ને એની અંદર જે મજા આવે ને એ આખી અલગ છે. ચલો એના આપણે 50 રૂપિયા ટિકિટ છે, આપણે અંદર જઈને મજા કરી લઈએ. ભાઈ મને તો અહીંયા ખૂબ જ મજા પડી ગઈ છે. હવે બાજુના ભાગની અંદર તમને માછલી ઘર છે, બધી અલગ અલગ પ્રકારની તમને માછલીઓ જોવા મળે છે. 10 થી વધારે નવી માછલી છે જે તમે જોશો અને કાચ એવા રાખેલા છે ને કે એવું લાગશે કે તમે 3D મૂવી જોઈ રહ્યા છો, તમે આંખ જોડે લઈ આવશો એટલે બહુ વધારે મજા આવશે. માત્ર એના 30 રૂપિયા ટિકિટ છે. કોકના જેવું લાગે પણ હારો મારો ભાઈબંધ નું નામ યાદ નહીં આવતું. કોના જેવું લાગે તમને યાદ આવે ખરા? તમારો ભાઈબંધ આના જેવું દેખાતો હોય ટેક કરી દો, એને શેર કરો એને. નેક્સ્ટ હવે આપણે જે કહેવાય બુલ રાઈડ કરીશું. બુલ રાઈડના 30 રૂપિયા છે. તમે આમાં કેટલો સમય રોકાઈ શકો છો ચલો જોઈ લઈએ. આજે હું ચેક કરી લઉં પહેલા મારું. નેક્સ્ટ હવે જે ગિલોર બોલ્ડિંગ છે તો એને આપણે આ શોટ મારવાના છે. એમાં 3 શોટ આવે છે, તો 3 શોટ મારીએ આપણે. ચલો વાહ, મારું તો એક લાગી પણ ગયું. જો હવે ત્રીજા નંબરમાં આપણો તીરંદાજ છે તો તીરંદાજમાં 30 રૂપિયાના 3 શોટ આપે છે. તો ચલો આપણે જોઈએ. મારે તો 3-3-2 બોર્ડની બહાર જ જતા રહ્યા, કેમ કે આપણે યાર એટલા દુર્યોધનની જેમ તીરંદાજ તો નથી. અહીંયા તમે 20 રૂપિયામાં માત્ર સાયકલિંગ કરી શકો છો,
થયું કે અંદર સુધી આટો તમે મારી શકો અને એની મજા પણ તમે લઈ શકો. જે આપણે ડર્ટ બાઇક કરી રહ્યા છે તો એના 100 રૂપિયા થી લઈને 150 રૂપિયા અલગ અલગ છે. ખૂબ જ મજા આવી ગઈ. એક રાઉન્ડ મારવા મળે છે પણ એડવેન્ચર માટે સૌથી બેસ્ટ મજા પડે. હવે જે પાર્કની વચ્ચે જે આવેલું છે શહીદ પાર્ક, શહીદ પાર્કની અંદર આપણે કેમ આવવું જોઈએ, નાના બાળકોને આપણે કેમ બતાવવું જોઈએ, આપણું આપણા માટે જે લોકો બલિદાન આપેલું છે એના માટેની આ જગ્યા ફાળવવામાં આવી છે. બહુ સરસ નાના નાના શહીદ વીરોના જે મોન્યુમેન્ટ્સ મૂકેલા છે, એ આપણે સ્ટેચ્યુ મૂકેલા છે, એ દરેક સુધીને બતાવવા જોઈએ અને જુઓ કે આપણા માટે આ લોકોએ આપણું બલિદાન આપેલું છે તો એના માટે સેલ્યુટ કરવું જોઈએ. તો આ વિડીયો તો જરૂરથી લોકો સાથે શેર કરજો, નાના બાળકોને ખાસ બતાવજો આ પોઈન્ટ તો તમારા. તો જ્યારે બપોરનો સમય થાય અને તમારે કદાચ જમવું હોય તો અહીંયા રંગોળી રેસ્ટોરન્ટ છે, ગેટથી લઈને આપણે રાઈટ સાઈડની અંદર ભાગની અંદર આવેલું છે. માત્ર 180 રૂપિયાની અંદર પંજાબી થાળી તમને મળી જશે, ફિક્સ લંચ છે, તમને આલા કાર્ટ સિસ્ટમમાં તમને ઘણી બધી વસ્તુ મળી જશે, પંજાબી પણ મળી જશે અને ચાઇનીઝ પણ છે. અને બપોર પછી જ્યારે તમારો સાંજો સમય થઈ જાય તો એમની ગ્રીલ સેન્ડવિચ છે, મને સૌથી વધારે ભાવે છે, તો એ પણ ટ્રાય કરજો, મજા આવશે. જો જમી કરીને નાની ફલકી ફૂલકી એડવેન્ચર કરી રહ્યું છું તો અત્યારે છે સ્કાય સાયકલ, તો આની એન્ટ્રી ટિકિટ 50 રૂપિયા છે. અહીંયાથી સામે જવાનું, જા સામેથી પાછું અહીંયા આવવાનું છે. ચલો સેલ્ફી પોઈન્ટ પણ છે, ફોટા પાડો. જો અહીંયા હું લાગે ગામડા બેઠો હોઉં, એકદમ મસ્ત મજાનો એરિયા છે, એન્જોય કરીએ, મજા પડી જાય. તો હવે જો આપણે મસ્ત મજાનો થોડોક આરામ પણ કરવો હોય, થોડીક મજા પણ લેવી હોય તો તમારે 6D થિયેટર અહીંયા છે, તો એની 70 રૂપિયા ટિકિટ છે, જેમાંથી અમે 100 ડ્રેસની અંદર વધારે મજા પડી હતી. જો તમે કદાચ આવો છો તો એ ખાસ ટ્રાય કરજો, કેમ કે ખુરશીમાં બેઠા પછી જે ખુરશી હલે તમને એવું જ લાગે એકચ્યુઅલ કે તમે ગાડીમાં બેઠા છો ને, ખૂબ મજા પડી જશે. જો હવે તમે કદાચ અહીંયા બપોરના સમયે આવો છો, બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો આ જગ્યા ઉપર તમારું ઘરનું જમવાનું પણ તમે લઈને આવો છો. જો બધા ફેમિલી જે મેમ્બર છે બધા પોતાનું ગાર્ડનમાં બેસીને પોતાનું ઘરનું જમવાનું લઈને અહીંયા આવે છે, બાકી તો અહીંયા રેસ્ટોરન્ટ પણ છે, ત્યાં પણ તમે જમી શકો છો. જ્યારે તમે અહીંયા આવો છો તો અહીંયા બધી ઘણી બધી રાઇડ્સ તમને જોવા મળે છે, ફ્રી બીચ છે, જે આખું ચકેડી પણ ફરે છે અને પાછું આપણે નાવડી જે રીતે રહેતું હોય છે, અહીંયા કોલંબસ રાઇડ પણ છે. સાથે સાથે સૌથી વધારે એડવેન્ચર વોટરસૂટ નામનું રોલર કોસ્ટર છે, એના અંદર આપણે બેસીએ છીએ અને જુઓ એ સીધા આપણે પાણીમાં, આજે પાણી ઉડે ને એની જે મજા આવે ને, ખરેખર હું મસ્ટ રિકમેન્ડ કરું છું. જ્યારે તમે આવો છો આ રાઈડ તો કર્યા વગર જતા નહીં, ખૂબ મજા આવશે. આની ટિકિટ માત્ર 100 રૂપિયા છે, મસ્ટ વિઝિટ.
એનાથી આપણે જ્યારે આગળ જઈએ તો એંગ્રી બર્ડ નામનું એક આપણું મોડર્ન હિંચકો અહીંયા તમને જોવા મળી જતો હોય છે. એની અંદર ત્રણ જણા એક સાથે બેસી શકે છે. લોકો જો કેવી રીતે એકદમ એડવેન્ચર તરીકે આખું પહેલાં તો ઉપર ખેંચીને લઈ જવામાં આવે છે, પછી એક સાથે છોડ દેવાનું, એટલે એ જે હિંચકો આમ આમ ફરે. બાકી મોટા ભાઈનો મારા આમાં કમલેશભાઈનો ડાયલોગ બહુ યાદ આવે, છાતીના પાટિયા ફાટી જાય એ લેવલનો ખૂબ મજા પડી જતી હોય છે. આની 150 રૂપિયા ટિકિટ છે. આ તો તમને જેને એડવેન્ચરનો સૌથી વધારે શોખ છે તો આ વિઝિટ કરવા જેવી છે, ખૂબ જ મજા પડી જશે. દુનિયાના 7 જે અજુબા છે એ પણ તમને આ જગ્યાએના સ્કલ્ચર અને સ્ટેચ્યુ તમને અહીંયા જોવા મળી જતા હોય છે. પહેલું જે રિપ્રેઝેન્ટ આપણા ઇન્ડિયાને જે કરે છે એ આપણું તાજમહેલ તમને અહીંયા જોવા મળશે. ફાઉન્ટેન રાખેલા છે, તમે એમની સાથે ફોટા પડાવો, વિડીયો ઉતારો, રીલ્સ બનાવો અને મજા કરો. અને તાજમહેલની સાથે તમે એક પ્રેમનું પ્રતીક સાથેનો ફોટો તમારા મમ્મી પપ્પા સાથે પણ જરૂરથી પાડજો, ખૂબ મજા આવશે. અને આ તાજમહેલને સાચવણી કરવાની પણ જવાબદારી આપણે છે. અહીંયા કોઈ લખાણ કે એવું વસ્તુ ના કરતા, એનું તમારે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે થોડુંક સજ આગળ જતાં આપણે ઈસ્ટર આઇસલેન્ડની અંદર જઈએ છીએ. ઈસ્ટર આઇસલેન્ડમાં જે એક ટાપુની ઉપર આ રીતેના સ્કલ્ચર તમને રાખવામાં આવ્યા છે, હું તો મસ્ત મજાનો વિડીયો લઈ રહ્યો છું. સાથે સાથે જે ઊંટની સવારી પણ એક એડવેન્ચર તરીકે હું અહીંયા કરી રહ્યો છું, ખૂબ મજા આવી રહી છે. તમે પણ જ્યારે અહીંયા આવો છો તો આ ઊંટની સવારી પણ કરજો, મજા આવશે. એના પછી થોડાક સજ આગળ આવીશું એટલે આપણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, એટલે એ જે ન્યુયોર્કની અંદર આવેલું છે અને આપણું ઇન્ડિયાના અશોક સ્તંભથી લઈને ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે છે. બપોરનો સમય થઈ જાય અને તમને ગરમી લાગે તો અહીંયા વોટર પાર્ક પણ આવેલું છે, જે માત્ર ને માત્ર 350 રૂપિયાની ટિકિટની અંદર તમને અહીંયા એન્ટ્રી ટિકિટ મળી જતી હોય છે. જો હું અત્યારે અંદર જઈ રહ્યો છું, તમે જ્યારે અહીંયા અંદર આવો છો તો 50 રૂપિયા કે 100 રૂપિયાની અંદર તમને કોસ્ચ્યુમ પણ તમને મળી જાય. તમે ઘરેથી પણ લઈને આવશો તો પણ તમને એલાઉડ છે. અહીંયા નાના છોકરાઓથી લઈને બધા મોટાને પણ મજા પડી જાય એ રીતેનું અહીંયા રાઇડ રાખવામાં આવેલી છે. 10 થી લઈને 15 સુધી મારા ખ્યાલથી અંદાજિત અહીંયા રાઇડ છે. એક એક રાઇડ તમને ફિલિંગ અને મજા પડાવી દેશે. તો જો અંદર આપણે મસ્ત મજાની અહીંયા ડોલ પણ રાખેલી છે, બધા નીચે અહીંયા ઊભા રહીને ડોલની પાણી ભરેલી રાહ જોતા હોય અને જ્યારે પડે એની મજા બધા જ લોકો નાનાથી લઈને મોટા બધા જ લેતા હોય છે. અને બપોરનો સમય છે એટલે 2-4 કલાક તમે આની અંદર એન્જોય કરો, ખૂબ મજા પડશે. 12 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનું અહીંયા વોટર પાર્કનો ટાઈમિંગ રહેતો હોય છે. વોટર પાર્કની અંદર નાતા નાતા તમારે કદાચ કે નાસ્તો પણ કરવો હોય છે, ફૂડ કોર્ટ પણ છે, તમે ત્યાંથી પણ નાસ્તો કે એવું વસ્તુ કરી શકો છો, ખૂબ મજા પડશે. તો કદાચ બપોરનો ટાઈમે તમે આ એન્જોય કરી શકો છો વોટર પાર્કની અંદર. બધા ઘણા લોકો મને કહેતા હતા કે ભાઈ અહીંયા રહેવાનો માટેનું ઓપ્શન છે કે નહીં. હા, તમે કદાચ દૂરથી આવો છો, રાતનો સ્ટે કરવો છે તો એના માટે પણ અહીંયા સુવિધા છે. જે એનો તમને ચાર્જ છે બધું કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલો છે, તે કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોલ કરીને તમે ત્યાં બુકિંગ પણ કરાવી શકો છો. ખાસ મસ્ત વિઝિટ છે કે જ્યારે તમે અહીંયા આવો છો તો પહેલાં બુકિંગ કરાવી દેજો, કેમ કે મોટા ભાગે ઉનાળુ વેકેશન હોય કે પછી દિવાળીનું વેકેશન, બધું દિવસો ફૂલ રહેતી હોય છે હોટલ, એટલે ખાસ ફોન કરીને બુકિંગ કરાવવાનું ભૂલતા નથી. જો તમે અહીંયા ગો કાર્ટ કરવા માંગો છો તો ગો કાર્ટ પણ અહીંયા તમને મળશે, બહુ જબરદસ્ત છે. કેમ કે એકદમ ફ્રીલી કદાચ મોટા નાના બધા ચલાવી શકે એ રીતેનું છે. તમારે સિંગલ પર્સન તમે બેસો તો 80 રૂપિયા ચાર્જ છે, અને તમે કદાચ ડબલ વાળી તમે બેસો છો તો એને 150 રૂપિયા ચાર્જ છે, ખૂબ મજા પડશે. અહીંયાની સૌથી મેઇન એટ્રેક્શનમાં પણ એક છે કે હિંડોળા વન. અહીંયા સૌથી વધારે લોકો જ્યારે નાના બધા લોકો આવે ને તો ખાસ પેલા હિંચકા ખાવાનું વધારે પસંદ કરે છે. એક સાથે નાના મોટા બધાને ગમે અને એ રીતેની સાઇઝ પ્રમાણે તેમને અહીંયા હિંચકા જોવા મળી જશે. જો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જે જઈએ છીએ બોટિંગની અંદર, સવારે આપણે જોયું તો પણ આપણે થોડુંક સાંજે થાય ત્યારે વધારે મજા આવે. એક બાજુ તળાવ હોય ને ઉપર મસ્ત મજાનો સૂરજ આથમતો હોય, જેની ફિલિંગ છે ને એ આખી મજા આવતી હોય છે. તો આ જે બોટિંગ તમારે કરવી હોય તો 100 રૂપિયા ચાર્જ છે. તમે સિંગલ પર્સન, તમને અહીંયા બે જેટલા તમારા ફેમિલી મેમ્બર હોય કે પછી તમારા કપલ સાથે આવો છો તો ખાસ કરજો, મજા આવી જશે. અને મેઇન વાત એ છે કે પાણીની અંદર તમને બતક કે બગલા પણ તમને જોવા મળી જશે.
તો હવે જે આપણે સૌથી મોસ્ટ એડવેન્ચર અને લોકો ખાસ કરતા હોય છે એ છે આ જંગલ સફારી. માત્ર 100 રૂપિયાની ટિકિટની અંદર તમને 5 કિલોમીટરનું આ જંગલનો આ આમ ફેરવે છે. અને જે એડવેન્ચર એટલે જે ગાડી ચલાવવાની પાછળ જે છેલ્લે બેસવાની જે મજા છે ને એ આખી અલગ રહેતી હોય છે. હું તો જે બધા લોકોને ખાસ કહું કે જ્યારે કદાચ તમે આવો છો તિરુપતિ ઋષિવન તો આ 100 રૂપિયાની અંદર તમે જંગલ સફારી કરી શકો છો. એમાં તમને મોર છે, અલગ અલગ પક્ષીઓ તમને જોવા મળશે. પ્રાણીમાં તમે એનિમલ્સની અંદર કહીએ તો નીલ ગાય છે કે એવી વસ્તુ તમને ઘણું બધું વસ્તુ જોવા મળવાના છે. જે જાનવર જે મોટા છે જે શિકાર કરવાવાળા એ તમને અહીંયા નહીં જોવા મળે, કેમ કે મેન મેડ છે. આની અંદર 20 લાખથી વધારે ટ્રી બનાવવામાં આવ્યા છે. જીતુભાઈ જે એમને આ નિર્માણ કર્યું છે ઇન્ડિયાનું સૌથી મેન મેડ પહેલું આ જે જંગલ બનાવવામાં આવ્યું છે જબરજસ્ત. અને આપણા ગુજરાતી તરીકે અને જીતુભાઈને સેલ્યુટ છે કે આવું સરસ મજાનું જંગલ આપણા હિંમતનગર અને આ વિજાપુર હાઈવે ઉપર બનાવ્યું છે અને આપણે અહીંયા બધા ફરી શકીએ છીએ. તો જ્યારે પણ કાઠિયાવાડથી તમે આવો છો તો મસ્ટ વિઝિટ અને ખૂબ જ આનંદદાયક પૂરો વન ડે પિકનિક મજા પડી જશે તમને. આજનો દિવસ તો ભાઈ આમ જો મારું ગળું પણ એકદમ બેસી ગયું છે અને મને વધારે મજા પડી ગઈ છે. તમે ચોક્કસ અહીંયા આવજો. બધી ડિટેલ્સ તમને આખા વિડીયોમાં તમને નાની નાની ઇન્ફોર્મેશન બતાવી છે, ક્યાંય જ તમને મૂંઝવણ નહીં થાય. જ્યારે પણ તમે પાર્કમાં આવો છો ત્યારે મેપનો ફોટો ચોક્કસથી પાડજો. ફોટા પાડવાનું ભૂલાય નહીં. અને તમે કદાચ ફોટા પાડ્યા હોય તો મારા કભી ખાય કે ઇન્સ્ટાગ્રામ અને તિરુપતિ ઋષિવનને ફોલો કરવાનું ભૂલાય નહીં. ચલો હું હવે સીધો જાઉં છું ઘરે. તમે જરૂરથી આવજો. શનિવાર રવિવાર આવતા હોય તો ખાસ મસ્ત વિઝિટ છે. અને તમે વીકેન્ડના તમે આડા દિવસે આવશો તો વધારે મજા આવશે. શનિવાર રવિવારે બહુ જ વધારે ભીડ હોતી હોય છે તો હું તમને પ્રિફર કરીશ કે સોમથી લઈને શુક્રવાર સુધીમાં આવશો તો વધારે તમે એન્જોય કરી શકશો અને ફેમિલી સાથે મજા કરી શકો છો. ચલો નવા વિડીયો સાથે હું તમને ફરી મળીશ. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ અને રાધે રાધે. આહા, આજે તો મને બહુ ચેનની ઇવનિંગ આવવાની છે. બરાબરનો થાક લાગ્યો છે પણ મજા આવી ગઈ.